खेड़ ब्रह्मा तेजस्वी विद्यार्थी नु धोरण 10 नु परिणाम आवे ते पहला ज मार्ग अकस्मात मा करुण मौत। प्रजापति परिवार मांगे छे न्याय। बनावनी विगत एवी छे के स्वर्गस्थ शिवम प्रजापति पिता माता साथे बाइक पर पेट्रोल पंप पासे हतो त्यारे 100 थी वधुनी झड़प थी आवेल कारे टक्कर मारता त्रणे जना हवामा फंगोळाता शिवम अने तेनी मातानु घटनास्थळे मौत थयुं हतुं। पिता हाल अमदावाद खाते जीवन मरण वच्चे झोला खाय छे। दुर्घटनाना 4 दिवस बाद धोरण 10 नुं परिणाम जाहेर थता शिवम पोतानी शाळामां प्रथम अने सेंटरमां बीजा क्रमे आवेल। परिवार आ तेजस्वी विद्यार्थीना परिणामनी खुशी मनावाना बदले गफलत भरी रीते वाहन चलावनारने कड़कमां कड़क सजा थाय ते माटे हिबका भरी रह्यो छे। पार्थ गुर्जर, एबी प्लस न्यूज। 21 તારીખના રાત્રિના જે ઘટના બની છે એ ઘટના સ્થળે એકદમ જ તમે જોશો તો એકદમ જ ઘટના સ્થળે ત્યાં ને ત્યાં અમારા ભાતી સગા ભાભી અને ભત્રીજો શિવમ ત્યાં ને ત્યાં ડેથ થઈ ગયા છે। કાર એટલી તોડપાડ ઝડપે આવી હતી કે ભાભી 25-30 ફૂટ પંગોળાઈને ફેંકાઈ ગયા છે અને હાડકાના ચીરા ચીરા થઈ ગયા છે અને શિવમ ભત્રીજો પણ ત્યાં એક્સપાયર્ડ થઈ ગયેલો છે ઘટના સ્થળ પર અને ભાઈ છે પણ કાર નીચે દબાઈને અત્યારે આઈસીયુમાં જીવન મરણના ઝોલા વચ્ચે ખાઈ રહ્યા છે। અમારો પ્રથમ દિવસથી જ આ જ આક્ષેપ છે કે ઘટના સ્થળેથી આ રીતના મૃત્યુ થયા હોવા છતાં અમને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર 30 મિનિટની અંદર ઘટના કરનાર આરોપીને બચાવવા માટે છે એ એટલા માટે ઘટના સ્થળેથી પંચનામું કર્યા વગર કાર ખસેડી દેવાઈ અમને કોઈપણ પ્રકારની જાણ કરી નથી। બીજો આક્ષેપ એ છે અમારો કે અમે શરૂઆતથી જ કહીએ છીએ આ હિટ એન્ડ રનની ઘટના છે તો અપરાધીને બચાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે કે શું, કેમ કે આ હિટ એન્ડ રનની ઘટના છે, તમે અમારા આક્ષેપ પર વિશ્વાસ ન હતો હોય તો તમે 10 કે 15 કિલોમીટર સુધીનું તમે એનો સીસીટીવી ફૂટેજ કઢાવશો તો તમને ખબર પડશે કે ખરેખર કાર કેટલી સ્પીડમાં આવી રહી હતી અને ઘટના સ્થળે અમે જાણ કરી 500 કે 700 માણસનું ટોળું એકત્રિત થઈ ગયું હતું। 200 મીટરના અંતરમાં, માત્ર 200 મીટરના અંતરમાં પોલીસ સ્ટેશન આવ્યું હતું, તેમ છતાં 45-50 મિનિટ સુધી ન એક પણ પોલીસ પહોંચી શકી કે અમને સહાય મળી કે ન એમ્બ્યુલન્સ પણ આવી। આ નિસહાય અવસ્થામાં બેનના મૃત્યુ પામ્યા છે અને અમારા પરિવાર ઉપર ખૂબ દુઃખદ આવી ગયું છે। રવિવારે રાતે અમારા ઘરે એ રીતનું આખું થઈ ગયું છે કે અમે સપને પણ આવો ખ્યાલ નહોતો કર્યો। ઘટના સ્થળે જ મારા જેઠાણી, મારા ભાભી અને મારો ભત્રીજાનું ત્યાં એક્સિડન્ટ થયું હતું, એ જ જગ્યાએ ત્યાં મૃત્યુ પામ્યા હતા। તે છતાં ત્યાંથી નજીકમાં જ પોલીસ સ્ટેશન છે, તે છતાંય અહીંયા નથી આવી શક્યા, એનું કારણ શું? અને અત્યારે મારો ભત્રીજો એટલો ટોપર છે, રિઝલ્ટ એટલું સરસ આવ્યું છે તો અમે એ ખુશીમાં કરીએ કે ગમમાં અમારું ફેલાઈ ગયું છે? અત્યારે એ સિચ્યુએશન અમારી થઈ ગઈ છે કે જે ખુશીમાં હોવું જોઈએ એ અત્યારે મરણમાં અમારું થઈ ગયું છે। અત્યારે બસ અમને ન્યાય અપાવો, અમારે બીજું કંઈ જ નથી જોયું। જેમાં શિવમ ખેડ બ્રહ્મા સ્કૂલમાં સેન્ટરમાં ટોપ આવ્યો છે પણ એને રિઝલ્ટની ખુશી મનાવવા માટે શિવમ અત્યારે હયાત નથી, એને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। એક ફૂલ સ્પીડે કાર આવી અને એનું એક્સિડન્ટ કરવામાં આવ્યું છે અને એને અત્યારે આ જોવા માટે એ ખુશીનું માહોલ જોવા માટે હયાત નથી અને આ એક અમારા માટે બહુ દુઃખદ ઘટના છે। 21 તારીખે રાત્રે અચાનક અમે પેટ્રોલ પંપ ઉભા હતા અને ત્યારે ઈડર તરફથી ફૂલ સ્પીડમાં ગાડી આવી અને ડિવાઈડર ઉપર પેલી ચડી આગલા બેઠા અને ડિવાઈડર ઉપરથી પલટી ખાધી અને આ બાજુની જે ખરે રસ્તો તો મહિલા ઉછળીને પડી, જે 10 ફૂટની અંતરે ઉપર ઉછળી અને તો અમે પલટી ખાધી, તો બચાવ પ્રયત્ન માટે અમે દોડી ગયા તો બાજુમાં દેખ્યું તો બાઇક અને છોકરું ડિવાઈડરના નજીક હતું, એ મહિલા અને છોકરો બે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા અને ગાડીના નીચેથી પારસભાઈને કાઢી અને બચાવ પ્રયત્ન સિવિલમાં ખસેડ્યા હતા। આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાતનું, એટલે એબી પ્લસ ન્યૂઝ।